નામ રાખે અને કોણ ચાખે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે જેને ભગવાનની શરણાગતિ છે તેની ભગવાન ચોક્કસથી રક્ષા કરે છે જેને પરમાત્માનો અચળ આશરો હોય ને એની ચિંતા ભગવાનને ખુદને હોય આવી જ એક વાત છે કે ગોર યજમાનની દીકરીને સાસરે મૂકવા માટે જતો હતો રસ્તે ચાલ્યા જાય છે એવામાં બાઈએ કહ્યું કે ગોર બાપા મારાથી આ બે વસ્તુ સચવાતી નથી હું મારા બાબાને તેડું તમે આ જોખમની એટલે કે દાગીનાની પોટલીને ઉપાડી આવું સાંભળી ગોર બાપા રાજી થઈ ગયા અને સોના ચાંદી અને પૈસાની પોટલી ઉપાડી અને ચાલ્યા જાય છે એવામાં ગોર બાપાનું મન બગડ્યું અને વિચાર આવ્યો કે જો હું આ બાઈને મારી નાખું તો આ બધા દાગીના મને મળી જાય રસ્તામાં વિષામો ખાવા બેઠા ગોર બાપાએ બેનને કીધું કે બેન મને બહુ તરસ લાગી છે તેથી હું આ બાબાને સાચવું છું તું પાણી ભરીને આવ બાઈ કૂવામાંથી પાણી ભરવા માટે જાય અને પાણી સિંચે છે ત્યાં જ પાછળથી પેલા હરામી ગોર બાપાએ બાઈને ધક્કો મારી દીધો એટલે બાઈ કૂવામાં પડી ગઈ પણ કહેવાય ને કે રામ રાખે એને કોણ ચાખે કૂવામાં વડવાઈ હતી એ આ બાઈના હાથમાં વડવાઈ આવી ગઈ બાઈએ વડવાઈને પકડી લીધી અને પછી રાડો પાડી કે બચાવો મને બચાવો હે ભગવાન મને કોઈ બચાવો પ્રભુને યાદ કરે છે ત્યાં જ આ પાપી ગોર બાપાને પાછો એક વિચાર આવ્યો કે જો કોઈ માણસને આના રાડ સંભળા છે અને ખબર પડશે તો મને માર્યા વગર નહીં મૂકે તેથી આ ગોર બાપા પથ્થરનો ઘા કરી અને મારી નાખું આવો વિચાર કરે છે અને જ્યાં જ એ ગોર બાપા પથ્થર લેવા જાય ત્યાં જ કાળો કાળતરો નાગ એની વાટ જોઈને બેઠો અને એના હાથમાં વળગે હાથમાંથી છૂટે તો ઉછળીને પગમાં વળગે અને તરત જ એ ગોર બાપાને ઝેર ચડી ગયું અને મરીને જમપુરીમાં પહોંચી ગયું જમના દૂતોએ બરાબર એવા દંડા માર્યા કે ધોવાળા કાઢી નાખ્યા હવે એ ગોર બાપો ખૂબ પસ્તાય છે બરાડા પાડે છે અને કહે છે કે હું બ્રાહ્મણ થઈને બગડ્યો વિશ્વાસઘાત કર્યો મારે બીજાનું ભલું કરવું જોઈએ એની જગ્યાએ મેં કોકનું ભૂંડું કર્યું અને એટલે જ આજે મારી સાથે પણ ભૂંડું થયું આ કથા વિચારવા જેવી છે કરો તેવું પામો ને વાવો તેવું લણો અને પછી કહ્યું કે કા કર્મનું ફળ મળી ગયું વગર મોતે મરી ભટે માર્ગો એ રસ્તેથી પસાર થતા હતા પેલી તરફ કૂવામાં પડેલી બાઈ એનું રાડું પાડવાનું હજુ ચાલુ જ છે અને આ રાડોનો અવાજ સાંભળી અને આ ભટે માર્ગો કૂવામાં જાય છે અને જોવે તો કૂવામાં બાઈ ડાળખી જાળીને લટકતી આ જોઈ અને બાઈને કૂવામાંથી બહાર કાઢી અને પૂછ્યું કે બેન તમે કેવી રીતે કૂવામાં પડ્યા આ શું થયું અને પછી બાઈએ રડતા રડતા વિસ્તારથી બધી વાત કરી ભટે માર્ગુએ તમને ધીરજ આપી અને સાસરીએ મૂકી આપી આ જગતની અંદર નિર્દય પાપી માણસો બીજાની મિલકત કબજે કરવા યુક્તિ પ્રવૃત્તિઓ કરતા હોય પણ એ લોકો એ નથી વિચારતા કે મારાથી નાની નાની વયના પણ પરલોકના માર્ગે ચાલતા થઈ ગયા છે તો પછી હું પણ અહીંયા ક્યાં સુધી રહેવાનો છું હે ભક્તો આપણાથી એવી જીવનમાં કોઈ ભૂલ ન થઈ જાય એની ખૂબ જ સાવધાની રાખજો ધનની લાલચમાં ફસાય ને પોતાનું જીવન ના બગાડવું ધન અને સોનું જોઈને માનવને અંધપણું આવે જ છે ત્યારે એમને કાંઈ સુજ નથી પડતી જેમ આપણે 2-4 દિવસ બહારગામ જવું હોય તો સાથે ભાતું લઈને જઈએ છીએ તો પછી આ લાંબી સફર માટે કંઈક દાન પુણ્ય કંઈક ભજન ભક્તિ કંઈક પાઠ પૂજા કંઈક જપ તપ કંઈક સત્સંગ સમૈયા એવી ભાતાની પણ તૈયારી કરીને રાખવી કારણ કે અંતે ખરું તો એ જ કરવાનું છે ગઢડા મધ્યના 36 ના વચન રૂપમાં એવું કહે છે કે જેને ભગવાન વિના બીજામાં હેત તૂટે છે તેને ભગવાનને વિશે હેત થાય છે અને જ્યારે ભગવાનને વિશે હેત થાય ત્યારે તેને ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે અને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે ત્યારે તેને બીજું કાંઈ કરવાનું બાકી નથી રહેતું કારણ કે એ જ તો કૃતાર્થ છે બસ આજ પૂરતું આટલું જ મળીએ આવી જ રસપ્રદ જાણકારી સાથે ફરી કોઈ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ